જય હિંદ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આર્ટ્સ વિષય તત્વજ્ઞાન આજે આપણે તત્વજ્ઞાનમાં બીજા પાઠનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ મિત્રો આ પાઠ છે એ તત્વજ્ઞાનની આપણે રૂપરેખા કહી શકીએ છીએ કે આપણે સામાન્ય ભાષામાં જે વાક્યો બોલીએ છીએ જે વિધાનો બોલીએ છીએ તો વિધાન અને વાક્ય વચ્ચે અથવા તો નિરૂપાધિક સંવિધાન એટલે શું તેનો પરિચય આપણે આ પાઠમાં લેવાનો છે તો પાઠનું નામ છે પરંપરાગત તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિધાનો તો વિધાન કોને કહેવાય કે જેમાં કંઈક આપને માહિતી મળતી હોય ને એવા કોઈ પણ વાક્યને જેમાં શું આપવાતી હોય માહિતી આપતા હોય એવા કોઈપણ કથનને વિધાન તરીકે ઓળખવામાં આવે છે તો જોઈએ મિત્રો પ્રસ્તાવનામાં ધ્યાન આપજો કે આપણે જોઈ ગયા કે અનુમાન એક માનસિક પ્રક્રિયા છે જ્યારે દલીલ એ અનુમાનની શાબ્દિક રજૂઆત છે જે ભાષા વાણી કે લેખન દ્વારા છે એ રજૂ થાય છે દલીલનું મૂળભૂત ઘટક વિધાન છે તેથી આ પ્રકારમાં આપણે વિધાનના સ્વરૂપની વિગતે છે એ સમજૂતી મેળવીશું આપણે પહેલાં પાઠમાં એવો અભ્યાસ કર્યો હતો કે આપણે જે વિચારીએ એ આપણું અનુમાન છે અને આ વિચારને આપણે જ્યારે શાબ્દિક રીતે રજૂ કરીએ ને એટલે બોલીને રજૂ કરીએ વાંચીને રજૂ કરીએ કે લખીને રજૂ કરીએ તો એને દલીલ કહેવાય વિચાર એટલે અનુમાન અને એ વિચારને આપણે શબ્દો દ્વારા રજૂ કરીએ એટલે દલીલ પણ અનુમાન અને દલીલ વચ્ચે વિધાન શબ્દ આવે છે તો વિધાનનો પરિચય નીચે પ્રમાણે છે તો એમાં કહે છે વિધાનની વ્યાખ્યા એરિસ્ટોટલે વિધાનનું લક્ષણ આ પ્રમાણે આપેલું છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન શું કહે છે વ્યાખ્યામાં કશાકના વિશે એટલે કોઈ વસ્તુ વિશે કાંઈક માહિતી આપતા કથનને શું કહેવાય છે વિધાન પ્રત્યેક કથન એટલે કોઈ પણ વિધાન કાં તો કેવું હોય છે સત્ય હોય છે અથવા તો કેવું હોય છે અસત્ય હોય છે દાખલા તરીકે હું એક વાક્ય બોલું કે સર્વ પક્ષીઓ ઉડી શકે છે તો કોની વિશે માહિતી આપવામાં આવી તો કે પક્ષી વિશે શું માહિતી આપવામાં આવી તો કે ઉડી શકે છે એટલે છું ને કશાકના વિશે પક્ષી વિશે કશીક એટલે કઈ માહિતી ઉડી શકે છે પછી મોહન જમે છે તો કોના વિશે માહિતી આપવામાં આવી તો કશાક વિશે કશાક એટલે કોણ મોહન શું માહિતી આપવામાં આવી જમે છે એટલે કશાકના વિશે માહિતી કશીક માહિતી આપતું કથન અને આ કથન કાં તો કેવું હોય સત્ય હોય અથવા તો કેવું હોય અસત્ય હોય છે પછી આગળ કહે છે વિધાનના ઉપરયુક્ત લક્ષણ પ્રમાણે કેવળ માહિતીનું પ્રદાન કરતી વખતે આવી ભાષાનું સત્યતા સત્યની દૃષ્ટિએ મૂલ્યાંકન થઈ શકે છે અર્થાત ભાષામાં રજૂ થયેલા કથનો જે સત્ય અથવા અસત્ય ગણી શકાય આના પરથી એ સ્પષ્ટ થાય છે કે પણ વિષયની કોઈપણ જાતની માહિતી ધરાવતા કથનને જ વિધાન કહે છે એરિસ્ટોટલ આપેલી વિધાનની સમજૂતી નીચેના ઉદાહરણ દ્વારા આપણે મેળવીએ એટલે એરિસ્ટોટલ એવું કહે છે કે જો માહિતી આપવામાં આવી હોય ને તો એ માહિતી આપતા કથન્ય જ વિધાન કહેવાય જેમાં માહિતી ન હોય ને એને વિધાન કહેવાય નહીં હવે એમાં ઉદાહરણમાં જોઈએ તો પહેલું ઉદાહરણ સર્વ માણસો મરણશીલ છે આ વિધાન કેવું છે સત્ય ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો અમેરિકામાં થયો હતો તો આ વિધાન કેવું છે અસત્ય કારણ કે આપને ખ્યાલ છે એમનો જન્મ ક્યાં થયો હતો પોરબંદરમાં પછી ત્રીજું કેટલાક નેતાઓ સેવાભાવી હોય છે આ સત્ય છે જો અહીંયા તમને જે ત્રીજું ઉદાહરણ લખ્યું ને એમાં ખાસ સાંભળજો કેટલાક છે બધા કીધા નથી સો એ એક બે નેતા એટલે એ તો હશે ને કદાચ સેવાભાવી એટલે કેટલાક સેવાભાવી હોય છે અને કેટલાક હોતા નથી કોઈ પણ માણસ બે પગવાળા નથી તો આ સત્ય છે કોઈ પણ નહીં પણ કેટલાક માણસો તો છે ને બે પગવાળા પછી કેટલાક શિક્ષકો પૈસાદાર નથી સાચું છે આ કોરોના કાળમાં બિચારા શિક્ષકોની હાલત છે એ ખરાબ થઈ ગઈ છે પછી આગળ છે પાઠનો બીજો મુદ્દો વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત વિધાનના સમજૂતી માટે વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે બધા વાક્યોને વિધાન કહી શકતા નથી કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે એટલે શું તો કે જેમાં માહિતી આપવામાં આવતી હોય ને એવા માહિતી આપતા વાક્યને જ કયા નામે વિધાન જેમાં માહિતી ન આપવામાં આવતી હોય ને એને વિધાનની પણ એને વાક્ય કહેવાય આ કારણે તાર્કિક દ્રષ્ટિએ વિચારતા માહિતી પ્રદાનાત્મક વાક્ય પોતે વિધાન નથી પરંતુ આવા વાક્યોનો જે અર્થ છે એમાં જે કથન છે જે માહિતીરૂપ વિચાર છે તે વિધાન છે આમ છેલ્લે એટલું કહેવા માગે છે કે જેમાં માહિતી આપવામાં આવી હોય એવા માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા જ વિધાન વાક્ય વિધાન વાક્ય છે એ રજૂ થાય છે હું એમ કહું ઓહો તો આ ઉદ્ગાર ચિહ્ન છું આમાં કાંઈ માહિતી હોતી નથી બસ ઘણું થયું તો આ વાક્ય કહેવાય પણ હું એમ કહું કે વાહ સરસ તમે કામ સરસ કર્યું છે ભણવાની બાબતમાં તો એ વિધાન કહેવાય પછી આગળ છે ટૂંકમાં વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે તેમની વચ્ચે તફાવતની સ્પષ્ટતા નીચેના મુદ્દાઓ દ્વારા રજૂ થાય છે કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે કારણ કે માહિતી પ્રદાન વાક્ય દ્વારા વિધાન વ્યક્ત થાય છે નીચે જણાવેલા અન્ય પ્રકારના વાક્ય દ્વારા વિધાન વ્યક્ત થઈ શકતું નથી એમાં પહેલું વાક્ય છે તમારો શૈક્ષણિક અનુભવ કેટલો અહીં કયું ચિહ્ન આપવામાં આવ્યું છે પ્રશ્નાત ચિહ્ન એટલે આમાં કાંઈ માહિતી આપી નથી હું કદાચ એમ બોલું કે મારો શૈક્ષણિક અનુભવ દસ વર્ષનો છે તો એને માહિતી આપી કહેવાય પણ અહીંયા જે વાક્ય આપ્યું એમાં કાંઈ માહિતી નથી પછી બીજું વાહ વાહ આશ્ચર્ય વાક્ય નિયમિત યોગ કરો આજ્ઞાર્થ વાક્ય અને મહેરબાની કરીને અવાજ કરશો નહીં તો વિનંતી સૂચક વાક્ય એટલે ટૂંકમાં મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે અહીં જેટલા વાક્ય આપ્યા છે એમાં એક પણમાં માહિતી આપવામાં આવી નથી પહેલાંમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બીજામાં આશ્ચર્ય છે ત્રીજામાં આજ્ઞા આપેલી છે અને ચોથામાં વિનંતી કરેલી છે પણ માહિતી આપવામાં આવતી નથી તો જેમાં માહિતી ન આપવામાં આવતી હોય એને વિધાન કહેવાય નહીં એને કયા નામે વાક્ય તો વિધાન એટલે શું કે જેમાં ફક્ત અને ફક્ત શું આપવામાં આવેલી હોય છે માહિતી પછી નીચે લખે છે ઉપરના વાક્યો માહિતી પ્રદાનાત્મક નથી તેથી આ વાક્યની સત્યતા કે અસત્યતાની દૃષ્ટિએ મૂલ્યાંકન થઈ શકતું નથી બીજું જુદા જુદા પ્રકારની વાક્ય રચનાવાળા વિવિધ માહિતી પ્રદાત્મક વાક્યો દ્વારા એકનું એક વિધાન વ્યક્ત થાય છે દાખલા તરીકે અહીં શું કહે છે કે એકનું એક વાક્ય છે ને એ બે રીતના રજૂ થઈ શકે એક સત્ય રીતે ને બીજું અસત્ય રીતે દાખલા તરીકે સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિઓ છે અને બીજું કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી તો આ બેનો અર્થ તો એક જ છો ને પહેલાં એમાં એમ લખ્યું કે બધા ભારતીયો છે એ શાંતિપ્રિય છે અને બીજામાં એમ લખ્યું કે કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય કોઈપણ એટલે એક પણ નહીં તો બેનો અર્થ કેવો થાય છે અહીંયા સરખો પછી આમ જો એકનું એક વિધાન જુદા જુદા વાક્યો દ્વારા રજૂ થઈ શકતું હોય તેનો અર્થ એ કે વિધાન અને વાક્ય પરસ્પરથી કેવા છે ભિન્ન છે હવે અહીં ત્રીજો મુદ્દો એવું કહે છે તમને કે જુદી જુદી ભાષાઓના અનેક વાક્ય કે વિધાનોમાં પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે આપણે નીચેના ઉદાહરણો દ્વારા એ સમજીએ કે જ્ઞાન એ જ સદગુણ છે ગુજરાતીમાં હિન્દીમાં જ્ઞાન જ્ઞાનહી સદગુણ હૈ અંગ્રેજીમાં નોલેજ ઇઝ વિથ અને સંસ્કૃતમાં જ્ઞાનમ હિ સદ્ગુણમ એટલે મિત્રો ટૂંકમાં તમે સમજી શકો છો એકનું એક વિધાન આપણે કોઈ કોઈપણે રજૂ કરવું છે તો તમને જેટલી લેંગ્વેજ આવડે છે કે કોઈ વ્યક્તિને જેટલી લેંગ્વેજ આવડે છે એટલી લેંગ્વેજમાં એકનું એક વિધાન એ બીજા વ્યક્તિને રજૂ કરી શકે છે તો નીચે ઉપરના વાક્યો અનુક્રમે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત એમ જુદી જુદી ભાષામાં વ્યક્ત થયેલા હોવા છતાં આ બધા ઉદાહરણોમાં સમાનપણે એક જ વિધાન વ્યક્ત થાય છે આનો અર્થ એ કે વિધાન અને વાક્ય પરસ્પરથી કેવા પડે છે જુદા પડે છે વિધાન અને વાક્ય એક હોતા નથી પણ કેવા કેવા હોય છે અલગ હોય છે પછી નીચે છે તમારી પાસે બુક હોય અને એમાં ટીક કરવું હોય તો ટીક કરજો અત્યારે સાથે સાથે કે વિધાન હંમેશા હોવું ક્રિયાપદ એટલે વર્તમાન કાળના રૂપમાં રજૂ થાય છે કંઈ પણ માહિતી આપવી હોય ને તો એ માહિતી કોઈ દી ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અપાય નહીં માહિતી આપવાની હોય એ હંમેશા શેમાં વર્તમાન કાળમાં એટલે હોવું જોઈએ એ કાળમાં હોય છે જ્યારે વાક્ય એ વર્તમાન કાળ ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપમાં પણ હોઈ શકે છે એટલે પાછું રિપીટ કરું છું વિધાન અને વાક્ય વચ્ચેનો ત્રીજો તફાવત કે વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થશે વર્તમાન કાળમાં જ્યારે વાક્ય હોય તો એ વાક્ય કયા કયા કાળમાં વર્તમાનમાં તો રજૂ થઈ જ શકે પણ વર્તમાન સિવાય ભૂતકાળ અને કયા કાળમાં ભવિષ્યકાળમાં પણ રજૂ થઈ શકે છે નીચે મિત્રો તમને મનોપ્રયત્ન બે પોઈન્ટ એક આપ્યો છે નીચેના વિધાનો છે કે વાક્ય છે એ ઓળખાવો તો તમારે આ છે લેશનમાં કરીને મોકલવાના છે મનોપ્રયત્ન બે પોઈન્ટ એક હજી આગળ આપણે હલાઈએ જ છીએ પણ ખાલી કહી દઉં છું વચ્ચે લેશન કે નીચેના વિધાન અને વાક્ય વચ્ચેનો આ જે દસ વિધાનો છે એ અને પ્રશ્ન નંબર બે એ બંને લેશનમાં મોકલવાના રહેશે હવે આવે છે મિત્રો એની પછીનો મુદ્દો નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા આપો તો પહેલાં વિધાનની વ્યાખ્યા એકવાર પાછી રિપીટ કરી લઈએ વિધાન એટલે શું તો કે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન કોઈક વિશે કાંઈક માહિતી આપતું હોય તો એવા કથનને શું કહેવાય વિધાન અને જે કાં તો કેવું હોય સત્ય અથવા અસત્ય હવે એની પછી નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા જોઈએ કે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી સીધી માહિતી આપવામાં આવી હોય તો તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે તો સિમ્પલ એવી વ્યાખ્યા છે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની બિનશરતી માહિતી આપવામાં આવી હોય તમને અહીંયા જે લખ્યું ચોપડીમાં કયું લખ્યું શરત કે ઉપાધિ વગર તો બિનશરતી માહિતી આપવામાં આવી હોય તેવા વિધાનને કયા નામે નિરૂપાધિક વિધાન કહેવાય છે દાખલા તરીકે સર્વ વડીલો માનનીય વ્યક્તિ છે તો વડીલો માનનીય હોય એમાં કંઈ શરત હોતી નથી અને કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી રૂઢિચુસ્ત એટલે પરંપરામાં માનનાર નહીં પણ ફ્રેન્કલી હોય છે પછીનો મુદ્દો આવે છે નિરૂપાધિક વિધાનનું બંધારણ એમાં કહે છે નિરૂપાધિક વિધાનના આવશ્યક ત્રણ અંગો છે ત્રણ અંગોમાં પહેલું ઉદ્દેશ્યપદ બીજું વિધેયપદ અને ત્રીજું સંયોજક ઉપર્યુક્ત વિધાનના ત્રણેય વિધાનની સમજૂતી મેળવીએ તો પહેલું છે મિત્રો આમાં હું જે શબ્દો ઉપર બોલવામાં ભાર આપું ને ત્યાં તમે અન્ડરલાઈન કરજો કે નિરૂપાધિક વિધાન જેને લગતું હોય તો અહીંયા કયો શબ્દ યાદ રાખવાનું જેને લગતું હોય તો તે કયું પદ છે પદ છે દાખલા તરીકે ભારત લોકશાહી દેશ છે તો અહીં લોકશાહી એ વિધેય પદ થાય કે એની માહિતી આપણે પછી લઈએ અને ભારત એ કેવું પદ થશે પદ એટલે ભારત એ પદ છે પછી પદ વિશે જે માહિતી આપી હોય તેને વિધેયપદ કહે છે પહેલાં તો ઉદ્દેશ્યપદ એટલે શું તો કે જેના વિશે માહિતી હોય ને જેને લગતું હોય કે જેના વિશે આમાં પહેલાં વાક્યમાં કોની વિશે માહિતી છે આપણા દેશ ભારત વિશે તો ભારતને કયું પદ ઉદ્દેશ્યપદ અને ઉદ્દેશ્યપદ વિશે જે માહિતી આપવામાં આવી હોય ને તેને વિધેયપદ કહેવાય દાખલા તરીકે ભારત યુદ્ધપ્રિય રાષ્ટ્ર નથી તો યુદ્ધપીય રાષ્ટ્ર એ કયું થાય છે વિધેયપદ મિત્રો હજી એક બીજું ઉદાહરણ બોલું ધ્યાન આપજો રોહન ક્રિકેટ રમે છે તો કોના વિશે માહિતી આપવામાં આવી રોહન તો રોહન ને કયું પદ ઉદ્દેશ્ય પદ અને ક્રિકેટ રમે છે તો ઉદ્દેશ્ય પદ વિશે શું માહિતી આપવામાં આવી ક્રિકેટ રમે છે તો એ કયું પદ પદ અને એવું યાદ ન રહે ને તો અહીં ધ્યાન આપજો તમને જે બે શબ્દો આપ્યા હોય ને એમાં પહેલો શબ્દ હોય ને જેમ કે ભારત લોકશાહી દેશ છે તો ભારતને ઉદ્દેશ્ય પદ કહેવાય અને લોકશાહી દેશને કયું પદ કહેવાય વિધેયપદ એમાં અહીં તે જે પહેલું પદ આવે કયું પદ આવે છે ભારત તો ભારત ઉદ્દેશ્યપદ અને યુદ્ધપ્રિય રાષ્ટ્ર એ કયું પદ થાય છે વિધેયપદ એટલે ટૂંકમાં જે પહેલાં આપેલું હોય એને ઉદ્દેશ્ય અને બીજું આપેલું હોય એને કયું વિધેય હવે ત્રીજું છે એમાં આગળ જેના દ્વારા નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્યપદ અને વિધિપદને સાંકળવામાં આવે છે એને સંયોજક કહે છે અને નથી એ સંયોજક છે અને ક્રિયાપદ એ વર્તકા વર્તમાન કાળના રૂપો છે ટૂંકમાં તમને છેલ્લે બે શબ્દો આપેલા હોય આખા તત્વજ્ઞાનમાં કા છે અથવા તો નથી એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કેટલાક વિદ્યાર્થી મહેનતું છે તો વિદ્યાર્થી એ પહેલાં આવ્યું એટલે ઉદ્દેશ્યપદ અને મહેનતું એ પછી આવ્યું એટલે કહ્યું પદ વિધયપદ અને છે એ હું છું સંયોજક એ રીતના બીજા ઉદાહરણમાં કોઈ પણ વિદ્યાર્થી તો કોની વિશે માહિતી આપી વિદ્યાર્થી વિશે તો એ ઉદ્દેશ્યપદ પછી અવિવેકી એ વિધયપદ અને નથી એનું સંયોજક કે ગુણ કહેવાય નીચે એની એ માહિતી બીજી વાર તમને આપેલી છે કે ઉદાહરણ એકમાં વિદ્યાર્થી એ ઉદ્દેશ્યપદ મહેનતું એ વિધેયપદ અને સંયોજક દ્વારા છે સંયોજક દ્વારા સાંકળવામાં આવ્યું છે એ રીતના બીજા ઉદાહરણમાં વિદ્યાર્થીએ ઉદ્દેશ્યપદ અવિવેકી એ વિધેયપદને નથી સંયોજક દ્વારા સાંકળવામાં આવ્યું છે તો મિત્રો આજે તમને લેશન આપી દીધું છે કાલે આપણે નિરૂપાધિક વિધાનના વર્ગોની સમજૂતી અને વર્ગ સમાવેશન વચ્ચેનો સંબંધ અને સાથે સાથે એની પછીનું જ્યારે લેક્ચર આવશે એની પછી ટૂંકમાં પછીના લેક્ચરમાં નિરૂપાદિક વિધાનના પ્રકારોની માહિતી લેશું જય હિન્દ